નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ અગત્યના મોટા સમાચાર. હવે ગુજરાતમાં ઈદે મિલાદ તહેવાર પણ બંધ. સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ. સીએમ પટેલ સરકારનો મોટો નિર્ણય અને પીએમ મોદી કેબિનેટ અને મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત. જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે તમને સૌથી પહેલા આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ અત્યારના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરના ડોડામાં અને હરિયાણાના કુરુક્ષેત્રમાં જનસભાને સંબોધિત કરશે. જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 2 જવાન શહીદ થયા અને 2 થયા ઘાયલ. 18 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ. જ્યારે અંબાજીમાં ગુજરાતમાં ભાદરવી મેળાનો આજે ત્રીજો દિવસ. દેશના પીએમ નરેન્દ્ર મોદીને લઈને આવ્યા મોટા સમાચાર. ગઈકાલે પીએમ મોદીએ ભારતના પેરા ઓલિમ્પિકના વિજેતાઓને તેમના નિવાસસ્થાન પર મુલાકાત કરી હતી અને ખેલાડીઓ સાથે સંવાદ પણ કર્યો હતો, જેમાં પેરા ઓલિમ્પિક સિલ્વર મેડલ જીતેલા યોગેશે કહ્યું કે તમારી શરૂ થયેલી યોજનાને કારણે હું આજે મેડલ જીતી શક્યો છું. બીજાના માટે તમે પીએમ હશો, પણ અમારા માટે પીએમનો મતલબ પરમ મિત્ર છે. ખાસ મિત્રો એ છે કે ભારતે પેરા ઓલિમ્પિકમાં આ વખતે 29 જેટલા મેડલો જીત્યા છે. એટલું જ નહીં મિત્રો, પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થશે 2 મોટા અભિયાન. 17 સપ્ટેમ્બરે પીએમ મોદીના જન્મદિવસથી દેશવ્યાપી સ્વચ્છતા હી સેવા અભિયાન શરૂ થશે. તેની સાથે ગુજરાતમાં સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ થશે, જે અંતર્ગત લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાનો લાભ સ્થળ પર મળશે. જન રજૂઆતનું સ્થળ પણ નિરાકરણ થશે. આ બંને અભિયાન ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધી આગળ ધપશે. આની જાહેરાત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી છે અને આયોજનની માહિતી પણ મેળવી લીધી છે. અહીં રાજ્યમાં મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત. બંગાળમાં જુનિયર ડોક્ટરની હડતાલને કારણે સમયસર સારવાર ન મળવાને કારણે જીવ ગુમાવનારા લોકો માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વળતરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે હડતાલને કારણે રાજ્યની આરોગ્ય વ્યવસ્થા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, જેના કારણે અત્યાર સુધીમાં 29 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્ય સરકાર દરેક પીડિત પરિવારને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપશે, જેમણે પરિવારના સભ્યો ગુમાવ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. ગુજરાત સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લીધો છે. હવે ખેતીના જમીનની વેચાણ નોંધ પ્રમાણિત કરવા અંગેના નિર્ણયમાં ખેડૂત ખરાઈની ચકાસણીમાં 6 એપ્રિલ 1995 પછીના રેકોર્ડને ધ્યાનમાં લેવાનું રહેશે. અત્યાર સુધી ખેડૂત ખાતેદાર પાસેથી 51-52 ખેડૂત હોવા અંગે ખેડૂત ખરાઈ પ્રમાણપત્રનો આગ્રહ રાખવામાં આવતો હતો. હાલ જે કેસોમાં ખેડૂત ખાતેદારના દરજ્જા બાબતે ડિલિગેશન કે તપાસ પડતર છે, તેવામાં આ જોગવાઈઓ લાગુ પડશે નહીં. ત્યારબાદ મોદી કેબિનેટમાં સરકારની મોટી જાહેરાત. હવે ભારતમાં 70 વર્ષથી વધુ ઉંમરના દરેક વૃદ્ધોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બુધવારે આપી હતી. તેમણે મોડી સાંજે કેબિનેટ બ્રીફિંગ દરમિયાન એમ પણ કહ્યું છે કે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવશે, જ્યારે તેનાથી 7 કરોડ વરિષ્ઠ નાગરિકો અને 4.5 કરોડ પરિવારને ફાયદો થશે. પરિવારના વડીલો માટે 5 લાખ રૂપિયાનું વધારાનું કવરેજ મળશે. હવે ગુજરાતમાં ઈદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે. આગામી 16 તારીખે ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તેને લઈને સુરતમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે ઈદે મિલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે. માત્ર ગલી મોહલ્લે જ જુલુસ પડશે. રાજમાર્ગ પર ખાજાદાન થાય છે અને જુલુસ નીકળશે નહીં. કે બેઠકમાં હિન્દુ, મુસ્લિમ અને સમાજના આગેવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે મિત્રો કે હાલમાં જ સુરતમાં ગણેશ મંડળ પર પથરાવ થયો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો કડક આદેશ. સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મોટો નિર્ણય આપ્યો છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણયને રદ કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો ઓબીસી, એસસી અથવા એસટીના હોશિયાર વિદ્યાર્થીઓ યોગ્યતાના આધારે જનરલ કોટાની બેઠક પર પ્રવેશ મેળવવા હકદાર છે, તો તેમને માત્ર બિન અનામત બેઠક પર જ પ્રવેશ મળવો જોઈએ. આરક્ષિત કેટેગરીના હોશિયાર વિદ્યાર્થીઓને એમપીની મેડિકલ કોલેજમાં જનરલ કોટામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો. એટલું જ નહીં મિત્રો, મહત્વના શૈક્ષણિક સમાચાર અને ગુજરાત સરકારનો મોટો નિર્ણય. અનુદાનિત કોલેજમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે. અનુદાનિત કોલેજમાં ફિક્સ પગારમાં ફરજ બજાવતા અધ્યાપક સહાયકોને 30% જેટલો પગાર વધારાનો લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે કે હવે અધ્યાપક સહાયકોને માસિક 52,000 રૂપિયા મળશે. રાજ્ય સરકારના ઠરાવની તારીખથી આ લાભ મળવાપાત્ર થશે.